પતંગ મળવાની સાથે સાથે શેરડીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે। ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં મામા ભાણિયાને શેરડી દાન કરવાનો બહુ રિવાજ છે। આજે મોટી સંખ્યામાં આદિવાસીઓ શેરડી ખરીદી રહ્યા છે। એમ કહેવાય છે કે મામા ભાણિયાને શેરડીનું દાન કરવાથી પુણ્ય વધે છે અને મામા ભાણિયાના સંબંધોમાં વિકાસ આવે છે। આજે નર્મદા જિલ્લામાં ટનબંધી શેરડીનું બજારમાં વેચાણ થઈ રહ્યું છે। દીપક જગતાપ, રાજપીપળા। નર્મદા જિલ્લામાં ઉત્તરાયણ પૂર્વે મામા ભાણેજને શેરડી દાન કરવાનો અનોખો રિવાજ। 14મી ઉત્તરાયણનું પર્વ છે અત્યારે, ત્યારથી જ રાજપીપળાને નર્મદા જિલ્લામાં પતંગ રશિયાઓમાં પતંગનો પર્વ ઉજવવામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ નર્મદા જિલ્લામાં ઉત્તરાયણ પૂર્વે શેરડીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે। ખાસ કરીને અહીં નર્મદા જિલ્લામાં આદિવાસીઓમાં મામા ભાણેજને શેરડી દાન કરવાનો અનોખો રિવાજ વર્ષોથી ચાલ્યો આવે છે। ઉત્તરાયણ પર્વને આગલે દિવસે આદિવાસીઓ પોતાના ભાણેજ માટે શેરડી ખરીદે છે અને ઉત્તરાયણ પૂર્વે મામા ભાણેજને શેરડી દાન કરે છે। એવું કહેવાય છે કે શેરડી દાન કરવાથી પુણ્ય મળે છે અને શેરડીનો મીઠાસ અને કારણે મામા ભાણેજ વચ્ચેનો સંબંધ મીઠો બને છે। હાલ નર્મદા જિલ્લામાં ટનબંધી શેરડીનું વેચાણ થઈ રહ્યું છે। જોકે શેરડીનો એક સાઠો 30-40 રૂપિયા વેચાઈ રહ્યો છે। આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે ઉત્તરાયણ પૂર્વે આદિવાસીઓમાં મામા ભાણેજને શેરડી દાન આપવાનો રિવાજ આજે પણ પ્રચલિત છે। એ ઉપરાંત ગાય કે અન્ય ચીજ વસ્તુઓ પર ભેટ આપે છે। આ મકર સંક્રાંતિ પૂર્વ ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલો છે। શેરડી મીઠાસનું પ્રતીક છે, એનાથી સંબંધોમાં મીઠાસ આવે છે અને કડવાશ દૂર થાય છે। રિપોર્ટિંગ બાય દીપક જગતાપ, રાજપીપળા।